માં કેન્સર રોગનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કેન્સરના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં કેન્સરના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ત્યારે કેન્સરની સ્થિતિને લઈ અને જનમંચમાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર ઉર્વિશ શાહ। ડોક્ટર ઉર્વિશ શાહ કેન્સર સર્જન છે। જી હા ડોક્ટર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। डॉक्टर उर्वेश, विधानसभा में कैंसर ना केस ने लई अने जे आंकड़ाओ आव्या छे सामे अने खूब ज चौंकावनारा आंकड़ा छे, आ बाबत ने लई अने आपनु शुं मानवुं छे? तमारी वात तद्दन साची छे। दिवसों ने दिवसे कैंसर ना केसो बहु ज वधी रह्या छे अने अमारुं एवुं मानवुं छे के दिवस जता वर्षो जता आ नंबर में सतत वधारो थवानी संभावना छे। एनुं मेन कारण छे के युवानोमां जी लाइफस्टाइल छे प्लस एमां वधतुं व्यसन छे एवो खूब ज चिंतानो विषय छे। अने आजकाल तमने बधाने पण ख्याल ज हशे के दरेक मेजर कॉर्पोरेट हॉस्पिटल अने दरेक ट्रस्ट हॉस्पिटल ए पोतानुं एक कैंसरनुं युनिट वधारी रह्या छे, जेमां दरेक रेडियोथेरापी, कीमोथेरापी अने सर्जरीनो इन्क्लूजन आपी रह्या छे। एटले जरूरथी आ नंबर वधवानी संभावना छे ज, ए खूब ज चिंताजनक छे। जी, जे रीते राज्यमां कैंसरना केसोनुं प्रमाण वधी रह्युं छे, मुख्यत्वे कारणो अहींया कया कया होई शके? તમને બધાને મોસ્ટ કોમન કારણો તો કેન્સરના તમને ખ્યાલ જ હશે, જેમ કે જે તમાકુ ગમે તે ફોર્મમાં હોઈ શકે છે, જેમ કે તમે પાન મસાલા ખાવ છો, ગુટકા ખાવ છે, બીડી સ્મોકિંગ કરો છો કે સિગારેટ સ્મોકિંગ કરો છો, આ બધા કારણો તો ખૂબ કોમન કારણો છે જ। પણ આજકાલ જે મોસ્ટ કોમન કારણ જે આગળ અત્યારના અમારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે કે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ અને આપણા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન। દિવસે દિવસે લોકોમાં ખાવાનું, બહારનું ખાવાનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે, જંક ફૂડનું પ્રમાણ એટલું બધું વધી રહ્યું છે કે જેને કારણે આ બધા કેન્સરના કેસીસ ખૂબ જ વધતા ગયા છે। પ્લસ આપણા ખાવામાં દરેક જણા ઘરમાં જોતા હશો કે જરા પણ ફ્રૂટ, વેજીટેબલનું પ્રમાણ જરા પણ ડીશમાં હોતું નથી, એ એકદમ અયોગ્ય છે। અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આપણે જોવા મળ્યું છે કે એકદમ લેક ઓફ એક્સરસાઇઝ, એટલે કોઈ જ એક્સરસાઇઝ કરતું નથી। નજીકમાં કોઈ પણ જગ્યાએ જવાનું હોય તો પણ એમાં ટુ વ્હીલર વાપરતા હોય છે। ઇઝીલી બધી જ સર્વિસો અવેલેબલ હોવાથી આપણી કસરત કરવાની ક્ષમતા છે એકદમ ઘટી ગઈ છે, એટલે આ કારણો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એની તરફ આપણે કંઈ ને કંઈ પગલાં લેવા જ પડશે, નહીતર કેન્સરનો આંકડો કઈ જગ્યા જઈને અટકશે એ ભવિષ્યમાં જ આપણને ખ્યાલ આવશે। ડોક્ટર ઉર્વેશ, અત્યારે ખાસ કરી અને કયા કયા પ્રકારના કેન્સરો વધી રહ્યા છે અને સાથે તેનું કારણ અહીંયા શું ગણી શકીએ આપણે? સૌથી કોમન કેન્સર્સ અત્યારે તમે જાણવા જશો તો તમને બધાને ખ્યાલ હશે એ પ્રમાણે મોઢાનું કેન્સર છે, એ ખૂબ જ કોમન છે કારણ કે ટોબેકો અને સિગારેટ સ્મોકિંગનું એ બહુ જ કોમન રીઝન છે। પણ અત્યારે તમે જોવા જશો તો ફિમેલમાં જોવા જશો તો બ્રેસ્ટ કેન્સરના પ્રમાણ કેન્સર ખૂબ જ વધી રહ્યા છે। એમાં રિલેટેડનું મેઇન કારણ છે કે એને રિલેટેડ હોર્મોન્સ હોય છે, જે ઇસ્ટ્રોજન હોર્મોન કહેવાતું હોય છે, એ મેઇનલી થવાનું કારણ એક છે કે જે લોકોને બાળકો હોય છે એ પોતાના બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા નથી, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ખૂબ જ વધતી જાય છે। પ્લસ એ લોકોને નો જે મેન્સ્ટ્રુએશનનો પીરિયડ છે એ લોંગર ડ્યુરેશનથી ચાલતો હોવાને કારણે એમને ઇસ્ટ્રોજનનો એક્સપોઝર ખૂબ જ વધારે થતું જાય છે। બીજું કેન્સર તમે ચોંકાવનારું તમને જોવા મળશે કે ઘર ઘરમાં હવે લગભગ આંતરડાના કેન્સર ખૂબ જ જોવા મળે છે। એનું મેઇન કારણ, મુખ્ય કારણ છે આપણી લાઇફસ્ટાઇલ છે, મેં તમને જણાવ્યું છે એ પ્રમાણે ઓબેસિટીનું પ્રમાણ દિવસે દિવસ ખૂબ જ વધતું જાય છે, ફેટ રિલેટેડ ફૂડ્સનું ઇન્ટેક ખૂબ જ વધતો જાય છે, ફાઈબર રિલેટેડ જો જે ડાયટ હોય છે એ બધા ખૂબ જ ઓછું રહે છે, એ પણ બહુ ચિંતાજનક કારણ છે। તો એને કારણે પણ જે આંતરડાના કેન્સર છે અને પેટના કેન્સર છે એ ધીરે ધીરે ખૂબ જ વધી રહ્યા છે। જી ડોક્ટર ઉર્વેશ, જે રીતે આપે કહ્યું કે અત્યારે લોકોમાં મોઢાના કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને આખા દેશમાં સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ રાજ્યની જો વાત કરીએ તો જે પ્રમાણ મોઢાના કેન્સરનું લોકોમાં વધી રહ્યું છે અને એમાં પણ ખાસ કરી અને અમદાવાદમાં જે રીતે મોઢાના કેન્સર આપણને વધારે જોવા મળે છે, તો આ બાબતને લઈ અને આપ શું કહેશો? સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે કેન્સર થવાનું છે, મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમાકુ સ્મોકિંગ અને સિગારેટ જ છે। પણ એમાં પણ સૌથી વધારે આપણા સૌરાષ્ટ્ર રિજિયનમાં અને અમદાવાદના આજુબાજુના એરિયામાં જે મોઢાથી ચાવવાનું જે તમાકુ હોય છે એનું વ્યસન સૌથી વધારે હોય છે, એટલે મોઢામાં લોકો સાઈડના ભાગમાં તમાકુ દબાઈને મૂકી રાખતા હોય છે। જેટલો સમય સુધી તમે તમાકુ ત્યાં દબાઈને રાખો એટલો ને એટલો ચાન્સ કેન્સર થવાનો વધતો જાય છે। પ્લસ અમદાવાદ એક એવું સેન્ટર છે કે જ્યાંથી સૌરાષ્ટ્રથી લઈ, કચ્છથી લઈ, મધ્યપ્રદેશથી લઈ, અને મહારાષ્ટ્રના બહુ જ બધા પેશન્ટ તેમ અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે રાજસ્થાનના બહુ જ બધા પેશન્ટ આવીને તમાકુના રિલેટેડ આવી રહ્યા છે। તો મારું માનવું છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કારણ છે કે અમદાવાદમાં મોઢાના કેન્સરના બહુ જ કેસીસ જોવા મળે છે, એને કારણે જ અમદાવાદમાં બહુ સારી કેન્સરની ટ્રીટમેન્ટ ડેવલપ થઈ રહી છે।
ડોક્ટર ઉર્વેશ, તો કેન્સરથી બચવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, કઈ કઈ તકેદારી રાખવી જોઈએ અને ખાસ યુવાધને શું કાળજી રાખવી જોઈએ? આજકાલ યુવાનોમાં સૌથી વધારે છે એક વ્યસનનો પ્રોબ્લેમ છે. તમે કોઈ પણ પાનના ગલે જોવા જશો તો મોટા માણસો કરતાં યુવાનો, જેમ છે કે કોલેજના છોકરાઓ હોય છે, સ્કૂલમાં જે 12મા 10મા 11મા જે ભણતા હોય છે, એવા લોકોને તમને બહુ જ જોવા મળશે જે લોકો તમાકુ ખાતા હોય છે, સિગારેટ સ્મોકિંગ કરતા હોય છે, બીડી સ્મોકિંગ કરતા હોય છે. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેન્સર કરવા માટેનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એટલા માટે જેટલું બને એટલું યુવાનોમાં કેન્સર રિલેટેડ અવેરનેસ કરવું જોઈએ. એ લોકોને તમાકુ છોડવા માટે, સિગારેટ છોડવા માટેના પ્રોગ્રામ થવા જોઈએ. આ થયું એક તમાકુ છોડવા માટેના કારણ છે. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે ડેલી રોજની લાઇફસ્ટાઈલમાં ફળ ફળાદી છે, ફ્રૂટ છે, હાઈ ફાઈબર ડાયટ છે, એ વધારે કમ્પલસરી દિવસમાં એટલીસ્ટ એક વાર તો ડીશમાં, એક પ્લેટમાં એ હોવું જ જોઈએ. જેને કારણે આપણની શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, પ્લસ કેન્સર તરફ દરવાના જે શક્તિ વધે છે અને કેન્સર થવાના ચાન્સીસ ખૂબ જ ઘટે છે. ત્રીજું છે, નિયમિત તમારે એક્સરસાઇઝ કરવું જોઈએ. ઓબેસિટી પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે કેન્સર કરવા માટેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ કોઝ છે. એના માટે પણ આપણે જો ડેલી એક્ટિવિટી કરીએ અથવા તો એટલીસ્ટ ડેલી 10,000 સ્ટેપનું આપણે ટાર્ગેટ રાખીએ તો ઘણા બધા ચાન્સ કેન્સર થવાના ઘટી જાય છે. ડોક્ટર ઉર્વેશ, ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે તેઓને હવે તમાકુનું વ્યસન છોડવું છે પણ તેઓ નથી છોડી શકતા, તો ખાસ તેમને અહીંયા આપ શું એડવાઇસ કરવા માંગશો? એ બાબતમાં તો બધાનો સપોર્ટ હોવો જોઈએ. પહેલાં કે જે પોતે વ્યસન કરે છે એનું પોતાનું મનોબળ શક્તિ હોવી જોઈએ કે હું તમાકુ છોડીશ, સિગારેટ છોડીશ કે બીડી પીવું છું તો છોડીશ. પણ જોડે જોડે બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે એમના ફેમિલી એમને સપોર્ટ કરે. જ્યારે તમાકુ છોડવું હોય ત્યારે એમને મેન્ટલી સપોર્ટ કરે. જરૂર હોય તો 100% મારું એવું માનવું છે કે સાયકોલોજીસ્ટ, સાયકિયાટ્રીની પોતે હેલ્પ લેવી જોઈએ. હવે તો નિકોટીનના પણ રિપ્લેસમેન્ટ માટેના બહુ જ બધા ફોર્મમાં મેડિકેશન્સ અવેલેબલ હોય છે કે જે ચ્યુએબલ હોય છે, તમે ઇન્જેક્શન પણ લઈ શકો છો અને તેને જરૂર હોય તો બોડી પર સ્ટીકર મૂકીને પણ નિકોટિન તમે લઈ શકો છો. તો તમે તમાકુ છોડવું, પહેલાં એવું કહેવાતું કે છોડવું ઇમ્પોસિબલ છે પણ હવે એવું રહ્યું નથી, એના માટેની પણ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ડોક્ટર ઉર્વેશ, પહેલાં એવું માનવામાં આવતું હતું કે કેન્સર એટલે કેન્સર, એટલે કે હવે જો કેન્સર થયું છે તો જિંદગી અહીંયા પતી ગઈ છે. પણ હવે જમાનો બદલાયો છે, મેડિકલ સાયન્સ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યું છે, ઘણી બધી ટેકનોલોજી આધુનિક થઈ રહી છે, ત્યારે અત્યારે હાલ કઈ કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? પહેલાં એવું કહેવાતું હતું કે કેન્સર એટલે મોત, એ તમે એકદમ સાચી વાત કીધી છે. પણ હવે કેન્સર માટેની એટલી બધી એડવાન્સ સ્ટેજની ટ્રીટમેન્ટ આવી ગઈ છે. મેઇન તમને જણાવું તો કેન્સરની ટ્રીટમેન્ટ 3 સ્ટેજમાં હોય છે. એક છે કે સર્જરી, બીજી છે કે રેડિયોથેરાપી જેને કહેવાય શેક, ત્રીજી કહેવાય કીમોથેરાપી જેને કહેવાય ડોઝ. દરેક પ્રકારની ટ્રીટમેન્ટ દરેક પ્રકારના કેન્સર માટે અલગ અલગ હોય છે. એના માટે અત્યારના 3-3 ડૉક્ટર કે સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ, એ 3-3 ભેગા થઈને ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય છે. એડવાન્સ તમને કહેવા જવું તો દરેક ફિલ્ડમાં, જેમ કે સર્જિકલ ઓન્કોલોજીમાં મિનિમલ ઇન્વેઝિવ સર્જરીઝ, જેમ કે લેપ્રોસ્કોપિક સર્જરી, રોબોટિક સર્જરી, જેને કારણે પેશન્ટની રિકવરી ખૂબ જ સારી રીતના થઈ શકે છે અને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. મેડિકલ ઓન્કોલોજીની ટ્રીટમેન્ટમાં તમે જોવા જાઓ તો એમાં ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, એ નવી ટ્રીટમેન્ટ આવી છે અને દિવસે દિવસે એમાં એવું સારું થઈ રહ્યું છે કે એના રિલેટેડ જે સાઇડ ઇફેક્ટ્સ હોય છે ટ્રીટમેન્ટ એ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. એટલે તમારે બિલકુલ પણ ડરવાની જરૂર નથી કે સર્જરી કરાવીશું કે કીમોથેરાપી લઈશું તો અમને અમારા બોડીમાં બહુ જ આડઅસર થશે, હવે એવું રહ્યું નથી. અને ત્રીજી ટ્રીટમેન્ટ છે કે રેડિયોથેરાપી, એને સાદી ભાષામાં શેક પણ કહેવાય છે. એના રિલેટેડ પણ રિલેટેડ બધા કોમ્પ્લિકેશન્સ હોય છે, એ પણ દિવસે દિવસે ટેકનોલોજી કારણે ખૂબ જ ઓછા થઈ રહ્યા છે. એટલે હવે એવું રહ્યું નથી કે કેન્સર એટલે મોત જ, કેન્સરથી બચી શકાય છે અને લોકો બહુ લાંબી સારી જિંદગી જીવી શકતા હોય છે. જી બિલકુલ, આભાર ડોક્ટર ઉર્વેશ, આપ અમારી સાથે જોડાયા જનમંચ.